જંબુસર તાલુકાના વેડજ ખાતે ભારે વરસાદના કારણે ગામની ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જંબુસર શહેર સહિત ભારે વરસાદના કારણે તાલુકાના છેવાડાના ગામને પણ મોટી અસર થવા પામી છે, જેના કારણે જીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. ત્યારે જંબુસર તાલુકામાં આવેલ વેડજ ગામે પણ મુસળાધાર વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ઘણા વિસ્તારોના રસ્તા પણ બંધ થઈ ગયા છે. ત્યારે વેડજ ગામેથી પસાર થતો દાંડી માર્ગ, વેડજ પોલીસ સ્ટેશનનો રસ્તો, અન્ય વગામાં જવાના રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા છે. જ્યારે ખેતરોમાં પણ ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારેથી ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશય થવાની ઘટના પણ સામે આવી છે અને જીબીના થાંભલા પણ ધરાશય થયા છે, જેના કારણે વેડજ ગામમાં છેલ્લા 3 દિવસથી લાઇટનો પુરવઠો મળ્યો નથી, જેથી લોકો હાલાકી વેઠી રહ્યા છે. નજીર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. હું વેડજ ગામનો ભરત વણકર, જાગૃત નાગરિક. આજે ખરેખર કંઈક વખત પ્રેસ મીડિયાના માધ્યમથી અમે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ ખરેખર પ્રેસ મીડિયા તો અમને ખરેખર સાથ અમારો અવાજ બને છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ખરેખર એટલી બધું પંચાયતનું એક નિષ્કાળજી છે કે વારંવાર ખાલી જીસીબી બોલાવે અને પંચાયતની અંદર પૈસા ઉતારે, પરંતુ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી, ચોક્કસ કોઈ આયોજન નથી. પંચાયત ખરેખર ઘોર નિંદ્રાની અંદર સૂઈ રહી છે એવું લાગે છે. બીજું કે આજે અમારા ગામની અંદર અહીંયાથી લઈને મોરવાગાથી લઈને આ બાજુ કારગામાંથી લઈને પેલી બાજુ ઠાકરિયા વગર સુધી બધે જ પાણી બ્લોક છે. હવે પાણી જવાનો રસ્તો શું છે કે ખરેખર પંચાયતનું કોઈ આયોજન નથી, એટલે એની પાસે કોઈ શું છે કે પેલું મેનેજમેન્ટ જેવું કશું છે નથી. માટે ખરેખર આજે પાણી ભરાવાનું કારણ એ ખરેખર પંચાયતની નિષ્કાળજી છે. આની અંદર કોઈ સરકારનો કોઈ દોષ નથી, પરંતુ પંચાયતની નિષ્કાળજી છે. કેમ કે ખાલી જીસીબી બોલાવે, ખાલી ખાડા કરી દે અને પૈસા પંચાયતની અંદરથી ફરી ઉતારે છે જીસીબીના, પરંતુ કોઈ રિઝલ્ટ ખરેખર મળતું નથી. એના માટે હું ખરેખર પ્રેસ માધ્યમથી હું સરકારને રજૂઆત કરું છું કે ખરેખર આવાની ઉપર ઓબ્ઝર્વ મૂકો અને ખરેખર થોડું ધ્યાન આપે સરકારી તંત્રે, એવી મારી નમ્ર રજૂઆત.